જય શ્રી કૃષ્ણ મિત્રો, અને તમારું સ્વાગત છે ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલ પર. હું છું ફિઝિયો પ્રેમ શાહ. અને આના પહેલાના વિડીયોમાં મેં તમને કીધું હતું કે ઘૂંટણનો ઘસારો કેમ થાય છે, એના શું શું કારણો છે. અને આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે ઘૂંટણના ઘસારાને અટકાવવા માટે તમે કયા કયા પ્રિકોશન્સ લઈ શકો છો અને ફિઝિયોથેરાપી કેવી રીતે તમને હેલ્પફુલ થઈ શકે છે. મિત્રો, જેમ મેં ગયા વિડીયોમાં જણાવેલું એ પ્રમાણે, જે આપણા સાંધાની સરાઉન્ડિંગ જે સ્નાયુઓ છે, લિગામેન્ટ્સ છે, એને મજબૂત કરવા ખૂબ જ જરૂરી છે. અને એ મજબૂત કરવાની માત્ર અને માત્ર એક જ ટેકનિક છે, એ છે એક્સરસાઇઝ કે વર્કઆઉટ કે મૂવમેન્ટ. અને હું આજના વિડીયોમાં તમને એવા ત્રણ સરળ મૂવમેન્ટ સમજાવવાનો છું, જે તમે અગર રેગ્યુલરલી કરશો સવાર અને સાંજ માત્ર 10 રિપીટેશન માટે, તો તમારા વધતા ઘસારાને તમે અટકાવી શકશો, કાં તો પછી ઘસારો નથી આવ્યો તો ઘસારાને આવવા માટે એને વિલંબિત કરી શકશો, ડીલે કરી શકશો. તો સૌથી પહેલી મુવમેન્ટ, સૌથી પહેલી કસરત એ કરવાની છે મિત્રો, કે સૌથી પહેલા તમારે ઊંધા સુઈ જવાનું છે. બેડ ઉપર, મેટ ઉપર, તમને જ્યાં પણ કમ્ફર્ટેબલ હોય ત્યાં ઊંધા સુઈ જઈને વારાફરતી પગને તમારે વાળવાનો છે. એવી રીતે વાળવાનો પ્રયત્ન કરવાનો છે કે પગની એડી જે છે એ તમારા બટક સુધી ટચ થાય. ટચ નથી થતી એનો વાંધો નથી, પણ તમારે પ્રયત્ન કરવાનો છે મેક્સિમમ એને વાળવાનો. વાળી અને 5 સેકન્ડ માટે હોલ્ડ કરો, પછી પગ સીધો કરી દો. એ જ વસ્તુ બીજા પગમાં રિપીટ કરો. આ વસ્તુ તમારે બંને પગમાં 10-10 વાર કરવાની છે, જેના કારણે તમારા જે પગના સ્નાયુઓ છે એની ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રુવ થશે. બીજી મુવમેન્ટ મિત્રો એ કરવાની છે કે તમારે હવે સીધા સુઈ જવાનું છે. એક પગ વાળી દેવાનો છે, બીજો પગ સીધો રાખી અને તમારે એને સીધો ઉપર લઈ જવાનો છે, પાછો નીચે લઈ આવવાનો છે. એવું માત્ર 10 વાર કરવાનું છે જમણા પગે અને 10 વાર કરવાનું છે ડાબા પગે. એનાથી થશે એ કે તમારા સ્નાયુઓની મજબૂતી વધશે. ત્રીજી કસરત અને ત્રીજી મુવમેન્ટ તમારે ચેર ઉપર બેસીને કરવાની છે. બેક સપોર્ટ વાળી ચેર લઈ લો અને ચેર ઉપર બેઠા બેઠા બંને પગની વચ્ચે તકિયો, ગાદી કે ઓશીકુ કશું પણ રાખી અને પ્રેસ કરી અને બંને પગ સીધા ઉપર કરવાનો પ્રયત્ન કરો. 5 સેકન્ડ માટે હોલ્ડ કરો અને આ વસ્તુ પણ 10 વાર રિપીટ કરો અને સવાર સાંજ કરતા રહો અને તમારા ઘૂંટણના દુખાવાને ભગાડી દો. હવે અમુક વડીલો અને મિત્રોને એ પણ કન્ફ્યુઝન હશે કે મારા ડોક્ટરે મને કીધું છે કે ભાઈ તમારે સાંધાની સર્જરી કરાવવી પડશે, તો હવે સર્જરી ખરેખર કરાવવી પડશે કે નહીં કરાવવી પડે એ સમજવું હોય તો શું કરવાનું, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવવાનો છું. અને તમને ખબર છે કે તમારે નેક્સ્ટ વિડીયો જોવા માટે શું કરવાનું છે. કઈ જ નહીં, ખાલી ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને આ વિડીયો તમારા સ્વજનોને મોકલી આપવાનો છે, જેથી કરીને એ પણ એમના ઘૂંટણના વધતા ઘસારાને અટકાવી શકે અને દુખાવાથી ફ્રી રહી શકે.